જ્યારે જ્યારે તમને બતાવવામાં આવે ત્યારે મૂળ શું છે એ તમે ભૂલી જાઓ. ભગવાન મૂળમાં રહ્યો છે અને ચોખ્ખું જ કીધું, યસ્તુ સર્વાણી ભૂતાની, તમે બધામાં ભગવાનને જુઓ, એકમાં નહીં તમે દરેકમાં જ જુઓ. જો તમે દરેકમાં પરમાત્મિક દ્રષ્ટિથી પરમાત્માને જોશો તો તમે દર્શની બનશો. પણ એકમાંથી તમે એકમાં જ જોઈને બધામાં ન જોઈ શકો તો હજુ જરૂર છે તમારે ગ્રંથોનો આશરો લેવાની, હજુ જરૂર છે ગુરુનું જ્ઞાન લેવાની, અને હજુ જરૂર છે તમારે સાધના અનુષ્ઠાન કરવું. એટલે આપણો ધર્મ એ સર્વવ્યાપક ધર્મ છે. બધાની અંદર ભગવાન જોવાનો એક ગુણ, એક દ્રષ્ટિ આપણા ધર્મે પૂરી પાડી છે. પણ મુખ્ય વસ્તુ એક જ છે કે આપણે આપણી પરમાર્થિક દ્રષ્ટિ સુધી આપણે પહોંચી શક્યા નથી. માટે આપણે પરમાર્થિક દ્રષ્ટિ તરફ જવાની જરૂર છે. આજે આપણે આ ગિરનારની અંદર આવ્યા તો ગિરનાર ભલે ગઢ લાગતો હોય પણ એમાં આપણી પરમાર્થિક દ્રષ્ટિ એ જ હોવી જોઈએ કે આ ગિરનારની જે પ્રતિકૃતિ છે કોઈક યોગીની પ્રતિકૃતિ, આ ગિરનાર જે છે તે સાધુ સંતોની અવિરત ધૂળી છે. અને એને જ્યારે આપણે ઉપર ચડીએ, પરિભ્રમણ એનું જ્યારે કરીએ, ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે કોઈ તીર્થની અંદર આપણે એનું પરિભ્રમણ કરીએ. આથી 20-22 વર્ષ પહેલાં હું પોતે આ ગિરનાર ચડેલો અને સવારના 4 વાગે ચડવાનું ચાલુ કરીને અમને ઉપર પહોંચાડ્યું. પણ જ્યારે અમે નીચે ઉતરતા હતા તો અમારી જ ઉંમરના ઘણાને અમે જોયા તે જેમ તેમ ચડતા હતા. ત્યારે અમે પૂછ્યું કે ભાઈ તમે ક્યારે ચડી રહ્યા છો? ત્યારે કીધું જો અમે કંઈ એમ કે ચડવા નથી આવ્યા, અમે તો ખાલી એમ કે ફરવા માટે આવ્યા છીએ. હા તો ઠીક છે, એમ કે આ બધા ચડતા એટલે ચડીએ છીએ, જ્યારે ઉતાય તો થઈ ગયું. તો તમે જો ગિરનારને પ્રવાસ જ સમજશો તો લખી રાખો કે આ વ્યવહારિક અને પ્રતિભાસિક દ્રષ્ટિ. પણ તમે જો ગિરનારને પ્રવાસ ન જ સમજતા, મહાભિનિષ્ક્રમણ કે જીવનનો એક વળાંક સમજશો, જીવનની એક તીર્થયાત્રા સમજશો, તો તમે લખી રાખો કે ગિરનાર ચડતા તમારે બીજું કંઈ કરવાની જરૂર પડે નહીં, સહજા સહજ તમે ગિરનાર ઉપર. જો આપણે નથી ચડતા એ જ આપણને લઈ જાય છે. બાપુએ શરૂઆતમાં કીધું તે વાત તદ્દન સાચી છે કે બધાની કૃપા થાય પછી આપણી તો આપણી ઉપર કૃપા જોઈએ ને. આપણી આપણી ઉપર કૃપા જો થાય તો જ આપણે અહીંયા સુધી આવી શકીએ. માટે પારમાર્થિક દ્રષ્ટિથી આ ગિરનારના તમામ ક્ષેત્રને જુઓ, આ ગિરનારના તમામ આશ્રમોને પરમાર્થિક દ્રષ્ટિથી જુઓ, દરેક સાધુઓને પરમાર્થિક દ્રષ્ટિથી જુઓ. અને એક એવી ટેવ પાડીએ કે ભલે આપણે બીજું કંઈ કરી શકીએ કે ન કરી શકીએ, પણ આપણે દરેકની અંદર પરમાત્મા રહેલો છે એવો દર્શની ભાવ આપણે આપણી અંદર લાવવાનો છે. અને એટલા માટે જ આજે આ તીર્થયાત્રા થાય. આ તીર્થયાત્રા થવાનું મૂળ કારણ શું? કે આપણી દ્રષ્ટિ બદલાય. આપણી જો દ્રષ્ટિ ન બદલાય તો સમજવું કે આવી કોઈ તીર્થયાત્રા એ ખાલી પિકનિક છે. આપણા સનાતન ધર્મના જેટલા પણ સ્થાનો છે એ ભલે વૈભવી સ્થાનો નથી, પૌરાણિક જ છે, પણ એનું ફરી એની તીર્થાટન કરીને આપણે દરેકે અહીંયાથી નવી દ્રષ્ટિ ઘરે લઈ જવી. અને નવી દ્રષ્ટિ જ્યારે તમે ઘરે લઈ જાઓ તો તું યાદ રાખજો, પરમાર્થિક દ્રષ્ટિ. માન બધાને આપો, વ્યવહાર બધા સાથે કરો, પણ તમારી શ્રદ્ધા તમારા ઈષ્ટની અંદર રહેવી જોઈએ, તમારી શ્રદ્ધા તમારા ગ્રંથની અંદર તમારી શ્રદ્ધા રહેવી જોઈએ, તમારી શ્રદ્ધા તમારા સદગુરુની અંદર રહેવી જોઈએ. એટલે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આપણને એક જ વસ્તુ શીખવામાં આવી છે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો એ જ દ્રષ્ટિથી આપણે દરેક જણાએ ગિરનારનો પ્રવાસ કરવાનો છે. અને હું તો એટલું જ કહું છું કે દરેક જણા અહીંયા સુધી આવ્યા છે તો ભરપૂર પ્રવાસ કરો. પ્રવચન માટે તો કાલનો દાડો પણ છે, પણ મને કંઈ કેટલી તમારી જવાબદારીઓ પણ છે કે તમારું એક સ્થળ ચૂકાવવું જોઈએ નહીં. તમે જે અહીંયા આવ્યા છે તે તીર્થસ્થાનોને દર્શન કરવા આવ્યા છે, અને પ્રવચન સાંભળવું એ તો આપણો બૌદ્ધ છે. જ્યાં સુધી આપણે આ સાંભળી નહીં ત્યાં સુધી હું માનું છું મન પવિત્ર નથી. મનને પવિત્ર કરવા માટે નીચે બૌદ્ધ ઉત્તમ ગુરુના બૌદ્ધની જરૂર, તનને પવિત્ર કરવા માટે તીર્થસ્થાનની જરૂર, અને આપણા જેટલા પણ કર્મો છે કર્મોને પવિત્ર કરવા માટે ભંડારાના પ્રસાદની આપણને જરૂર પડે. માટે અહીંયા તમારે ઘણા બધા પ્રવાસો કરવાના છે. મારે તો તમને દેવ પ્રવાસ કરાવવાના છે, તીર્થસ્થાનોના પણ, અને જે ઈશાવાસ્યમ છે એનો પણ આ પ્રવાસ કે પ્રવચનમાં આપણે
આંતરિક પ્રવાસ માત્ર ઉપરી ગયો. અને ઘણો આપણી પાસે કાલનો પણ થોડો સમય છે, એ કાલના સમયનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. આજે બધાએ સોમનાથ સુધી જવાનું છે, ઘણા બધાએ સત્તાધાર સુધી જવાનું છે, અને ફરી પાછું આવવાનું છે, અને બાકીની બસો ફરી પાછી જશે. માટે આજના દિવસે ખાસ આટલું જ કે દરેકમાં પરમાત્મા જુઓ, અને જે પણ તમે તીર્થયાત્રામાં પરિભ્રમણ કરો છો એવું રાખજો કે તમારું તન મન અને ધન જેનો ફાયદો ઈલોકને અને પરલોકને બંનેને થાય. એટલે આજે આપણે તીર્થમાં આવ્યા ને, એટલે આપણે તીર્થમાં આવ્યા પછી આપણો રૂપિયો ઈલોક અને પરલોકમાં જવો જોઈએ. એવું નહીં થાય કે આપણો રૂપિયો કશે નહીં જાય, તમારું દાન બંને જગ્યા પર જવું જોઈએ. પણ મોટે ભાગે એવું બને છે કે જ્યારે તમે પિકનિક કરો ત્યારે ન તમે ઈલોકમાં જાઓ કે ન પરલોકમાં, તમારો પૈસો અહીંયા ને અહીંયા જ પૂરો થઈ જાય. માટે તમારો પૈસો પરલોકમાં પણ જવો જોઈએ, આ લોકમાં પણ. ઘણા વર્ષો પહેલા એવું બન્યું કે એકવાર અકબરે જાહેરમાં કીધું કે હું 3 રૂપિયા આપું, 1 રૂપિયો પરલોકમાં જવો જોઈએ, 1 રૂપિયો ઈ લોકમાં જવો જોઈએ, અને 1 રૂપિયો કસેનો રહેવો જોઈએ, કોઈ બતાવી આપો. એટલે બધાએ બહુ મહેનત કરી, બજારમાં વસ્તુ ખરીદવા ગયા, પણ ન ઈ લોકમાં જાય કે ન પરલોકમાં જાય. એટલે બહુ ભરીને આવ્યા. પછી બિરબલને કીધું કે હવે તું ઉપાય બતાવ. બિરબલ કે હું કાલે કરી બતાવીશ. વિજય દરબારમાં આવ્યો, હવે એને કીધું કે બતાવ કે આ 3 રૂપિયા તને આપ્યા છે, કાલે આપેલા હતા, ઈ લોક પરલોકમાં જવો જોઈએ રૂપિયો, તે ગયો કે, અને બાકીનો કસે નહીં રહ્યો કે? તો એણે કીધું મારા 3 કામ થઈ ગયા. કઈ રીતે? તો 1 રૂપિયો હું ભગવાનના મંદિરમાં મૂકી દીધો. તો ભગવાનના મંદિરમાં મૂક્યો એટલે કાં લઈ ગયો? પરલોક. 2 રૂપિયો સાધુ સંતોને હું જમાડી દીધો અને અમે પણ જમી લીધું, એ કાં ગયો? ઈ લોક. 3 રૂપિયાનું શું કર્યું કે જે તાં પણ નહીં ગયો ને કસે નહીં ગયો? બસ એ રૂપિયાનો હું જુગાર રમીને પૂરો કર્યો એટલે તાં પણ નહીં ગયો ને કસે નહીં ગયો. આપણો રૂપિયો આ 2 જગ્યા પર જવો જોઈએ. તમે મંદિરોમાં જાઓ છો તો એક દાન પાછળ જાય, બીજો અન્નક્ષેત્ર થતા હોય ત્યાં જાય, અને 3જો રૂપિયો જુગાર તો આપણે કોઈ રમવાનું જ નથી અને એમાં કોઈ છે નથી જુગાર. 3જો રૂપિયો તમારે તમારા માટે જે ખરીદી કરવી હોય તે કરીને તમારા પૂરતો પૂરો કરો. જેમ આપણે હરિદ્વારમાં ગયેલા લોકો ગંગાજળ લીધું, છૂટ આપી તો 10-10 બાટલા લઈ ગયા, અને એટલા બધા તમે ગંગાજળમાં નાહ્યા કે કદાચ હવે તો બાથરૂમમાં નહીં નહોતો પણ ચાલે એટલું નાહ્યા. પણ એ તા નવાઈ આ ગિરનાર તો ચડવાનો છે, દરરોજ ચડીને કોઈ ફાયદો નથી, કદાચ દરરોજ ચડાય પણ નહીં. પણ હું તો માનું છું કે એક જ વખત એવો ચડી જાઓ સોમવારના દિવસે કે કદાચ પાછો જીવનમાં ચડવાનો મોકો ન મળે તો ચાલે. જેટલો ચડાય તેટલો, તમે જ્યાં પણ પગથિયા ચડ્યા ને અને એમ લાગે ને હવે નથી ચડાતી, કઈ વાંધો નહીં, ભગવાનને ગુરુદેવને યાદ કરજો. સમજી લો કે તમારો ગિરનાર તમારા માટે ભગવાને આટલો જ રાખ્યો, સુવિધા આપી, શોર્ટકટ. પણ જે ચડી શકતા હોય તે બધા ગિરનાર ઉપર ચડવાની કોશિશ કરે. આજના દિવસે એટલું જ કહું છું, દરેક જણાએ પ્રવાસ કરવાનો શાંતિથી કરે. અહીંયા ભંડારો થાય છે, જે જમવાના જે જવાના છે તેને પહેલાં જમવા દેજો, અને જે નથી જવાના તે પછીથી જમવા જાય. આપણા માણસોને પહેલી જે જવાના છે તેને પહેલી તમારે રાહત કરીને આપવી, અને જે નથી જવાના તે આરામ કરે, એ લોકો પછીથી જમે. પણ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ વગરનો બાકી રહેવો જોઈએ. અને બીજી મહત્ત્વની વાત, તમારે પહેલાં જ અહીંયા આવીને પૂછવું જોઈતું હતું, પણ આ બધા સાધુ સંતો અહીંયા હતા, પૂછવાનું રહી ગયું. પણ જેમ અમને અહીંયા હતા તે સાધુ સંતોને પૂછાયું, તેવું મારી દ્રષ્ટિએ તમારે તમને પણ પૂછવું જોઈએ. અને સૌથી પહેલું એ પૂછવાનું કે બધા બરાબર નાહ્યા કે? ગરમ પાણી હતું કે બાપુ આપ્યું? ગરમ પાણી. અહીંયા આપ્યું તો કંઈ વાંધો નહીં, ઠંડાથી નાહી લેજો, અંદરની ગરમી ગરમ રાખજો. બીજી વસ્તુ, પહેલાં તો તમે નાહ્યા કે? અને નાહી લીધું હોય તો પછી બધું બરાબર ધોયું કે? ધોયું એટલે બીજું નહીં, મોડું ધોયું કે પૂછતું. અને જો તમે બધું બરાબર ધોયું હોય, નાહ્યા હોય, ધોયા હોય, તો પછી બરાબર ખાધું કે? શું ખાધું? પૌવાની જ વાત કરતો છું, હું પૌવાની વાત નથી કરતો. આ ખાધું કે?
કારણ કે આમાંના ઘણા છે કે જે બારે ઘડી હું ઘણાને ઓળખું છું, હવાર પડતા નહીં પેલું આ છૂટ જોઈએ. એટલે બધી જ છૂટ છે, પણ એટલું કે આસનની બાર. પણ એ બી જો કોઈ ખાધું હોય તો કોઈ વાંધો નથી. નાવાનું ધોવાનું અને નાસ્તો બધાને બરાબર મળ્યો કે પહેલી વાત એક છે, તો બસ તો બધાને મળ્યો હોય તો શાંતિથી જમજો, અને જમાઈ જાય પછી તમારે તરીકે પ્રવાસ ઉપડવાનું. તો એકવાર ફરી પાછો આપણે આજના શ્લોકનું પાઠન કરીએ. કેસ્તુ સર્વાણી ભૂતાની આત્માની અનુપસ્થિતિ, દરેક જગ્યા પર એને જુઓ અને એ પ્રમાણેનું જોઈને તમે એના દર્શન કરો, એ જ આ શ્લોકનું તાત્પર્ય છે. એકવાર આપણે શ્લોક બોલીએ અને ત્યાર પછી એક ભજન. બધા એક સાથે અહીંયાથી શ્લોક બોલવાનું. યસ્તુ સર્વાણી ભૂતાનિ આત્મનિ અનુપસ્થિતિ સર્વભૂતેષુ ચ આત્મન તતો નવી જુગુપ્ત સે આ રીતે દરેકમાં ભગવાનને જોઈએ અને ભગવાનના દર્શન થાય પછી માણસ એ કોઈ પણ પ્રાણીની ધૂણા કરતો નથી, એ દરેકની જોડે પ્રેમ કરે છે. તો આજ આજના દિવસનું તાત્પર્ય છે, અને એ જ વસ્તુ ફરી ફરીને આપણા જીવનમાં આપણે અનુભવવાની છે. અને ગોરખનાથે પણ એ જ રીતે કીધું છે કે મચ્છેન્દ્રનાથની કૃપા થઈ ત્યાંથી આખા વિશ્વમાં હું પરમાત્માના દર્શન કર્યા, અને એટલે જ સાધુઓએ પરિભ્રમણનો માર્ગ અપનાવ્યો. તો આપણે બધા જ ગિરનારની ગોદમાં બેઠા છે, અને આપણે બધા જાણીએ છીએ કે આપણે રંગ કોનો લાગ્યો છે. તો આપણા બધાને જે રંગ લાગ્યો છે તે આપણા ગુરુનો રંગ લાગ્યો છે, ભગવાનનો રંગ લાગ્યો છે, અને સૌથી મોટો રંગ આપણને આપણા પંથનો નાથ પંથનો લાગ્યો છે. માટે આપણે બધાને જ આપણા પંથ ઉપર ગર્વ હોવો જોઈએ. અહીંયા બે પરંપરાનું વહન થાય. એક પરંપરા દત્ત અખાડાની પરંપરા છે, જે ત્યાં ટૂંક ઉપર છે. બીજી નાથ પરંપરા છે, જે ગોરખનાથજીની પરંપરા. દત્તાત્રયથી દત્ત સંપ્રદાય અને ગોરખનાથથી નાથ સંપ્રદાય. આપણા ગુરુએ આપણને બંનેને ભેગા કર્યા છે, એટલે આપણે અહીંયા ભેગા જ રહી ખાશે. અને આપણે તો જે વાંચીએ છીએ તેમાં એવું જ આવે છે કે દત્તાત્રયે માર્ગ બતાવ્યો અને ગોરખનાથ મચ્છેન્દ્રનાથે ગુરુ પરંપરાની એક શરૂઆત કરી. એટલે ગુરુ તો ગોરખ કાયા તો ગાયત્રી વિહમ જાતિ અસંખ્ય પ્રવર અનંત શાખા સૂક્ષ્મ વેદ આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની. આ ગોરખનાથે ગુરુ પરંપરાને આગળ વધારી અને દત્ત ભગવાને આ માર્ગને દુનિયા સુધી પહોંચાડ્યો. અને આપણે તો બેઉને જ માનીએ છીએ. આપણા માટે એટલું માનો છો, દત્ત પરંપરા હોય કે ગોરખનાથ પરંપરા, આપણે બધા જ ગુરુ પરંપરામાં આવીએ છીએ. એટલે બંને ગુરુનો આપણે આદર કરીએ છીએ. આપણા માટે બંને એક સમાન છે, અને એટલા માટે બંને ફોટા અહીંયા એક સાથે રાખ્યા છે કે આપણે બધા જ ગુરુ પરંપરા, આ બંનેની વચ્ચે ગુરુ પરંપરામાં છે. તો અહીંયાથી જ આપણે રંગ લાગ્યો કોનો લાગ્યો, તો રંગ લાગ્યો ગોરખ તારો રંગ લાગ્યો. પણ એ પહેલાં જે ગોરખનાથની કૃપાથી આપણે નાથ સંપ્રદાયમાં છે, એ નાથ સંપ્રદાયનો આપણા બધાને ગર્વ હોવો જોઈએ. અને એ ગર્વ છે એટલા માટે જ આપણે આ ક્ષેત્રની અંદર એમના દર્શન કરવા માટે આવ્યા છીએ. અને એટલા માટે ગરબો ગાઈએ અને એક જોમ ઊભો કરીએ, અને ત્યાર પછી તમારે બધાએ આગળ પ્રવાસમાં જવાનું છે. અને ગોરખનાથની ગુરુ ભક્તિ પ્રખર, દરેક જગ્યા પર એને ગુરુ તત્વને જોયું, અને એટલે આપણે ગુરુદેવે લખ્યું, ભક્તિ કરતા દેહ છૂટ્યા દેહની પરવા નથી, ગોરખ કહે મચ્છેન્દ્ર તારા માટે આ લાજની પરવા નથી, ગુરુ દ્વારે જતા લોક બોલે એ બોલની પરવા નથી, ગુરુ વિના સંસારમાં એ સંસારની માયા.
નથી સગા સંબંધી મેળા મારે. આ તમે અહીંયા આવ્યા ને ઘણા મેળા માર્યા છે કે દિવાળી પડીને હું ઉપડી ગયો. હવે દિવાળી પતિને ઘણા આમ ઉપડે તો અમે આમ ઉપડ્યા છે. સગા સંબંધીની ફિકર નહીં કરો આપણી. સગા સંબંધી મેળા મારે એ મેળાની પરવા નથી, મારું તારું પ્રપંચ ખેલે એ ખેલની પરવા નથી. સગા સંબંધીને ખુશ કરવા ખુશામતની કંઈ પડી નથી. સગા સંબંધીને ખુશ કરવા, જો ખુશ કરવાની પડી હતી તો દિવાળીમાં આપણે ઘરે હતી, પણ સગા સંબંધીને ખુશ કરવા માટે નથી આવ્યા, આપણે આપણા ભગવાનને ખુશ કરવા માટે આવ્યા. એટલે સગા સંબંધીને ખુશ કરવા ખુશામતની કંઈ પડી નથી. ગોરખ કહે મચ્છેન્દર તારા માટે, અરે ગોરખ કહે મચ્છેન્દર તારા માટે આ દેહની પરવા નથી. રંગ લાગ્યો ગોરખ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ગોરખ જતી તારો રંગ.
लेकिन एक पल में गुजरा और वो पल था गोरखनाथ तेरे इंतजार में। Thank you.
बोले नाच का डब्बू बोले जय माता दी का।
ઈશાવાસમ ઉપનિષદ સૂત્ર 6 પર પૂજ્યશ્રીએ ખૂબ જ માન્ય પ્રવચન આપ્યું, જીવન જીવવાની સાચી દિશા બતાવી. અને હું તો માનું છું દાદા છે તો જીવન જીવવાની ખરી મજા છે. ગરબાની રમઝટ જ્યારે ચાલતી હતી અને નાથ ભક્તો નાચતા હતા એનો ગુંજારો સાંભળીને પૂજ્ય ભારતી બાપુ પણ આપણને જોવા માટે આવ્યા, એ એક વાતનો સંકેત છે કે આજે ગિરનાર છોડીને નાથો પણ આપણને જોવા આવ્યા જ હશે. અને પૂજ્યશ્રી દ્વારા જે પુષ્પ વર્ષા થઈ તે સાચે જ જોઈને આપણું મન રોમાંચિત થઈ જાય છે. અને હું ચોક્કસ કહીશ, અગર હાથો કી લકીરે અધૂરી હો તો કિસ્મત અચ્છી નહીં હોતી. અગર હાથો કી લકીરે અધૂરી હો તો કિસ્મત અચ્છી નહીં હોતી, લેકિન સિર પે દાદા કા હાથ હો તો લકીરો કી જરૂરત નહીં હોતી. અને આ છે ભવ્યતા દિવ્યતા આપણા નાથ સંપ્રદાયની, જેને કારણે આજે આપણે દિવ્ય આનંદ માણી રહ્યા છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપની પૂજ્યશ્રી વાત કરે છે તેનો સાક્ષાત્કાર આજે આપણને સૌ કોઈને થઈ રહ્યો છે. તો ચાલો હવે ભંડારામાં જેમણે સહયોગ આપ્યો છે એવા નાથ ભક્તોનું હું નામ બોલીશ, તેમને પૂજ્યશ્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત થશે, ત્યારબાદ તેમણે આરતીમાં જવાનું રહેશે. તો સૌ પ્રથમ શ્રી અરવિંદભાઈ પટેલ વલવડા, તો તેમને નમ્ર વિનંતી છે સ્ટેજ પર આવે અને પૂજ્યશ્રીના હસ્તે સર્ટિફિકેટ ગ્રહણ કરે. ત્યારબાદ અતુલભાઈ કરપે વડોદરા, શ્રી રમેશભાઈ પટેલ નવસારી, ઉધના સત્સંગ મંડળ સૌને નમ્ર વિનંતી છે વહેલી તકે સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળી થઈ જાય. સાચે આપણા ગુરુ ભક્તો આ સેવા કાર્યમાં જોડાયા છે અને તેને કારણે એક સુંદર મજાનો અવસર અહીં ગળાઈ ચૂક્યો છે. તો ત્યારે આપણે તાળીઓ થંભવી ન જોઈએ, તાળીઓ અવિરત ચાલુ જ રહેવી જોઈએ. ગિરીશભાઈ ચૌધરી વ્યારા, અંકલેશ્વર સત્સંગ મંડળ, હંસાબેન ચૌધરી, જયશ્રીબેન ટેલર અને જયાબેન જી પટેલને પણ નમ્ર વિનંતી છે સ્ટેજ પર ક્રમબદ્ધ રૂપે આવવાનું રહેશે.
સૌથી આપણે આરતી દ્વારા કરીશું. સૌના ભક્તોને નમ્ર વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ઓમ સાક્ષાત નવનાથ રૂપ દાદા સ્થાને હસતે મુખરે મચેન્દ્ર ગોરખ સ્વિરાજે કરો I'm done.